સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ લાંચિયા અધિકારી આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક કે જેના ઘરે સર્ચ ઓપરેશન શરૂ છે એસીબીની ટીમે નારણપુરા વિસ્તારમાં આવેલા હર્ષદ ભોજકના નિવાસ સ્થાને પહોંચી અને હાલ તપાસ કરી રહી છે હર્ષદ ભોજકના ઘરેથી તોતેર કરોડ તોતેર લાખ રૂપિયા કે જે રોકડ મળી 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 આવ્યા 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 છે 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 લાખ રૂપિયા અન્ય સોનાના બિસ્કિટ લાખના એસીબીની ટીમ કે હાલ રકમની ગણતરી કરી રહી છે નારણપુરા વિસ્તારમાં આવેલું છે આરોપી હર્ષદ ભોજકનું મકાન એસીબી હાલ ગણતરી કરી રહી છે પૈસાની નારણપુરા આવેલા વિસ્તારની આખી રાત પણ તપાસ ચાલુ રહે તેવી હાલ તો શક્યતા છે તો હાલ એસીબીની ટીમ તપાસ કરી રહી છે અને સાડા ચાર લાખની કિંમતના સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા છે અન્ય દસ્તાવેજો પણ જે છે તેની હાલ તપાસ ચાલી રહી છે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે નારણપુરાથી લાઈવ જોડાય ગયા છે કુશાંગ હાલ તો અધિકારીઓ તપાસમાં જોડાયા છે અત્યાર સુધીમાં કેટલી રકમ બરામદ કરવામાં આવી છે અને અન્ય કોઈ અધિકારીઓ તપાસમાં જોતરાયા શું વધુ વિગત બિલકુલ એસીબીના બાર જેટલા અધિકારીઓ છે તે હાલ હર્ષદ ભોજકના ઘરે પહોંચ્યા છે અને તેમના તરફથી તપાસ કરવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર અને એસીબી તરફથી આપેલા સત્તાવાર નિવેદન અનુસાર વીસ લાખની લાંચ લેતો ઝડપાયેલો હર્ષદ ભોજક જેના ઘરેથી તોંતેર લાખ રૂપિયાની રોકડ રકમ સોનાનું બિસ્કિટ જેની અંદાજે કિંમત સાડા ચાર લાખ રૂપિયાની થાય છે આમ સિતોતેર લાખ રૂપિયાની માલમત્તા કબજે કરેલ છે હર્ષદ ભોજક કે જે લાંચીઓ અધિકારી અમદાવાદ મહાનગરપાલિકાનો અનેક લોકોની મજબૂરી વશ પૈસા એકઠા કર્યા હતા અને તેને અત્યારે આ ઘર રાખવામાં આવે છે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ છે તે નાણાં ગણવાનું મશીન લઈને અહીંયા આગળ પહોંચી છે અને તમામ બાબતો છે તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર તેની એક દુકાન પણ છે તેને લઈને પણ અલગ અલગ દસ્તાવેજ છે તે એન્ટી કરપ્શન બ્યુરો તરફથી તપાસ કરવામાં આવે છે અપ્રમાણસર મિલકતનો ગુનો તેની સામે નોંધાશે જે પ્રકારની માહિતી એન્ટી કરપ્શન બ્યુરોના આધારભૂત સૂત્રો પાસેથી આપવામાં આવી છે કારણ કે તેના પગારની સરખામણીએ વર્ગ બહેનો તે કર્મચારી હતો પણ તેની ઘરની અંદરથી જેટલી રકમ મળી આવી છે સિતોતેર લાખ રૂપિયાની રકમ છે તે હર્ષદ ભોજકના ઘરેથી મળી આવી છે રાજકોટના સાગઠિયાની જેમ અમદાવાદનો સાગઠિયા છે હર્ષદ ભોજક અને પૂર્વ ઝોનથી લઈને મધ્ય ઝોન અને અલગ અલગ ઝોનમાં તેને કરેલા ભ્રષ્ટાચારના પાપનો ઘણો અહીંયા આગળ ફૂટ્યો છે તેના પડોશી અડોશી પડોશીમાં કોઈ વ્યક્તિને ખબર નથી કે અહીંયા આગળ હર્ષદ ભોજક કરીને કોઈ વ્યક્તિ રહે છે જ્યારે તેમની સાથે ઓફ કેમેરા વાતચીત થઈ તેમનું કહેવું છે કે કોઈ વ્યક્તિ અહીંયા આગળ રહેતા હતા પરંતુ તેઓ કોણ હતા તેનાથી તમામ પડોશીઓ છે તે અજાણ છે અને હવે જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ તરફથી આ ઘરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યારે અલગ અલગ લોકો છે તેમાં અલગ અલગ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે આ જે અર્شد ભોજક નામના અધિકારી છે તે જોવા મળતા હતા પરંતુ સ્વભાવથી અને મોઢાથી સરળ લાગતા ભોજક આટલો મોટો લાચિયો અધિકારી હશે અને સિત્તોતેર લાખ રૂપિયાની રકમ તેના ઘરમાંથી મળી આવી છે વિચારી શકાય છે કે તેના બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા હશે તેની મિલકત કેટલી હશે અને તેની પાસે રહેલી રોકડ રકમ સાથે દાખલની જે રકમ હશે તે કેટલી હશે એન્ટી કરપ્શન બ્યુરો તરફથી મોડી રાત સુધી અને અથવા કહીએ કે સવાર સુધી તેનું સર્ચ ઓપરેશન ચાલી શકે તેમ છે કારણ કે આ આંકડો તેર લાખ રૂપિયાનો સત્તાવાર એન્ટી કરપ્શન બ્યુરો તરફથી આપવામાં આવ્યો છે અને તેની સાથે એક એક તસવીર પણ છે તે પણ આપવામાં આવી છે તે પણ યશ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આ તેના ઘરમાંથી મળેલી રકમ છે પાંચસો રૂપિયાના નોટના બંડલ જે હર્ષદ ભોજકને ઘરેથી એન્ટી કરપ્શન બ્યુરો તરફથી એકત્ર કરવામાં આવ્યા છે તેને પુરાવા તરીકે એન્ટી કરપ્શન બ્યુરો છે તે એકત્ર કરી રહ્યું છે અને હજી પણ આ નોટ છે તેની ગણતરી ચાલુ છે જેના કારણે થઈને હજી પણ મોટા ખુલાસા થઈ શકે તેમ છે અને તપાસના અંતે મોટા અધિકારીનું નામ બહાર આવે તે પ્રકારની પણ હાલ આશંકાઓ વર્તાઈ રહી છે યશ જી કુશાંક સમગ્ર જાણકારી બદલ આભાર